રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા. ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કી રેડ્ડી સાત્વિક સાઈ રાજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે ભારતીય સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી અને પેરા એશિયન ગેમ્સની તીરંદાજી ચેમ્પિયન શીતલ દેવીને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે હોકીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કૃષ્ણ બહાદુર પાઠક અને પુખરામબેન સુશીલા તેમજ કબડ્ડીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પવનકુમાર સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રમતગમતમાં ઉત્કૃષ્ટ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ 2023થી સન્માનિત કર્યા છે. બેડમિન્ટન ખેલાડી મંજુલા કંવર, હોકી પ્લેયર વિનીત કુમાર અને કબડ્ડી પ્લેયર કવિતા સિલ્વરાજને લાઇફ ટાઇમ અચીવમેન્ટ બદલ ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.